श्री स्वामीनारायण भगवान जय। श्री हरि वड़ताल माँ संतों ने विवेक से कविता कहो हरि भक्तों ने संतों ने એટલે હરિભક્તો તો આવી જ ગયા, આજો કેટલો સુંદર વિવેક છે આપણે આમ ચપટીમાં કલ્યાણ થાય એ વાત છે। શ્રી હરિ વડતાલમાં સંતોને વિવેક છે કરતા કહ્યું ભગવાન ગર્વગંજન છે, જેની મતી સંત હરિજનમાં જેવી હોય તે ભગવાન તેની પણ કરી દે છે। જો અંદર અંદર જ વાત આવી, ભગવાન સુધી તો બહુ છેટું, અંદર અંદર જ, અને મહારાજ ત્યાંથી તમને નિર્દોષ કરી દે એવી વાત છે। ધારણ કરવી પડે, આ વસ્તુ ધારણ કરવી પડે। જેની મતી સંત હરિજનોમાં જેવી હોય, એટલે આપણે હોઈએ અને સામે હરિભક્તમાં જેવી મતી હોય એ ભગવાન કહી દે છે। સામે સામામાં અત્યારે હું છું અને સામો કોઈ હોય તો એના માટે જે બુદ્ધિ હોય, જે મતિ હોય ભગવાન એની એવી કરી દે છે। એટલે તમે સામાને દોષિત ગણો તો ભગવાન તમારી બુદ્ધિ દોષિત કરી દે, કેટલી મોટી ખોટ, લેવા દેવા વગર કે આપણે બીજામાં દોષ પરઠીએ એનો ધક્કો તમને પોતાને જ વાગે, ઓલાને કાંઈ ના થાય, એને તે જે હોય, પણ કેટલી મોટી ખોટ, લેવા દેવા વગર, કારણ વગર આપણે દોષ પરઠીએ તો આપણામાં દોષ આવે। જેની મતી સંત હરિજનમાં જે હોય તે ભગવાન તેની પણ કરી દે છે। જો તે સંતો ભક્તો અને નિર્દોષ બુદ્ધિ રાખે, જો તે સંતો હરિભક્તોમાં નિર્દોષ બુદ્ધિ રાખે તો ભગવાન તેને નિર્દોષ કરી મૂકે છે। આટલું જ અને એમાં ભગવાન રાજી થાય એ બીજી મોટી વાત થઈ, કે આપણે સામાન્ય નિર્દોષ સમજીએ તો ભગવાન તમારી બુદ્ધિ નિર્દોષ કરી દે, તમારી મતિ નિર્દોષ થઈ જાય। એક જરાક માટે પહે થાય જ નહીં, આપણે અનંત જન્મથી બધું કુટારો ભર્યો છે એટલે આમ થઈ જાય, આમ નિર્દોષ થાય, આમ થઈ જાય, એટલે પણ આટલામાં જ ખેલ છે, આટલામાં જ મોક્ષ અને પડતી દશા બે થાય। જેની મતી સંતરીઓ જેવી હોય તે ભગવાન તેની પણ કરી દે છે। જો તે સંતો ભક્તો અને નિર્દોષ બુદ્ધિ રાખે, યોગી આપણે કહેતા દરેકમાં નિર્દોષ બુદ્ધિ રાખવી એ આપણી સેવા, યોગી આવે સેવામાં ગણાય, એટલે આ સત્સંગમાં આ જ કરવા જેવું છે। અહીંયા આવીને ખોટ ખાઈએ, ભગવાનને કુરાજી કરીએ એ કેવી વાત કહેવાય? અનંત જન્મના પુણ્ય આપણે ભગવાન મળ્યા છે, એને રાજી કરવાના કે કુરાજી કરવાની,
અનંત જન્મ પહેલી જ વાર મળ્યા છે. હવે કામ કાઢી લેવાનું, કામ કરી લેવા જેવી વાત છે. અને જો આ લોકોનો અવાજ 10 ગણો હોય અને મારો અવાજ 8 તકલીફ થાય છે. દોષ ગ્રહણ કરતો હોય તો તેનામાં બધા દોષ આવીને વસે છે. કેવી વાત છે આ. દોષ ગ્રહણ કરતો હોય કે આ આવો છે, આવો છે, આવો છે, આવો છે, તો તમારી બુદ્ધિ ભગવાન એવી જ કરી દે, આવો છે, આવો છે, આવો છે, આવો છે. એનો પડઘો રિબાઉન્ડ થાય છે. તમે જેવી બુદ્ધિ કરે રિબાઉન્ડ થાય. અને અને ભક્તમાં દોષ ના હોય ને જુએ, દોષ જુએ તો જૂના નિયંત્રણ સુખ રહેતું નથી. અને કદાચ સામે દોષિત હોય પણ તોય તમે દોષિત ગણો તો તમારી બુદ્ધિ દોષિત થાય. તમારામાં દોષ હોય ના હોય એવું નથી, પણ તમારામાં હું દોષ પરઠું. દોષ હોય પણ દોષ પરઠું રિબાઉન્ડ થાય. અને જેનામાં દોષ જ નથી અને એનામાં દોષ પરઠે તો એને સુખ રહે નહીં. મારે કે ભક્તમાં દોષ ના હોય ને દોષ જુએ તો જોનારને અંતરમાં સુખ રહેતું નથી. વગર અગ્નિએ તન બરે છે. ઓલા તો આમ એક અગરબત્તી હોય, અગરબત્તીનો છેડો હોય, બરતી હોય, તમે જરા કાઢો તો અગ્નિમાં. અને વગર અગ્નિ દેખાય નહીં, ચાર બાજુ અગ્નિ હોય પણ એને અગ્નિથી પણ સખત બરે આવે છે. એટલે આ ધંધો કરવો જ નહીં. સત્સંગ દિવ્ય છે, ભવ્ય છે, આવો સત્સંગ ક્યારે મળ્યો નથી. એમાં કામ કરી લેવા જેવું છે, આડાવડા ધંધા ના કરવા. હવે અબજો રૂપિયાની કમાણી હોય અને ત્યાં અભાવ ગુણ પાસે જ હોય, એક ઢેફું હોય અને અબજો રૂપિયાની કમાણી એ લેવી કે આ ઢેફું પડો, શું કરું? સમજ્યા નહીં. સમજવા જેવી વાત છે. એક વાત સમજાઈ જાય ને કામ નીકળી જાય. જાજુ સમજવાનું નથી, એક જ વાત સમજાઈ જાય. વરી હંમેશા કથા કીર્તન કરે, ધ્યાન સ્મરણમાં મોરો ના પડે, ધર્મ નિયમમાં દ્રઢ રહે, આટલું બધું કરતો હોય અને અખંડ હંમેશા કથા કીર્તન કરે, ધ્યાન સ્મરણમાં મોરો ના પડે. આપણે 2 મિનિટ ધ્યાન કરે સમાધિ થઈ જાય. ધ્યાન 2 મિનિટના ધ્યાનમાં સમાધિ. એટલે બધું કઠણ વ્રત કરે છે બધું, અને ટોપ મોસ્ટ વસ્તુ કરે છે, જે કરવું જોઈએ એવી વસ્તુ કરે છે. ધ્યાન સ્મરણ મારો ના પડે, ધર્મ નિયમમાં દ્રઢ રહે, ધર્મ નિયમના દ્રઢ રહે. તો પણ સંત અને હરિજનને મનુષ્ય જેવા દેખે છે ત્યાં સુધી તેના કોઈ સાધન મોક્ષમાં ઉપયોગી થતા નથી. પછી ગઈ વાત, આ બધું કરે છે, ટોપમોસ્ટ વસ્તુ કરે છે. હંમેશા કથા કીર્તન કરે, ધ્યાન સ્મરણમાં મોરો ના પડે, ટોપમોસ્ટ વસ્તુ બધું કરે છે. ધર્મ નિયમમાં ધડ રહે, એટલે બધા એકાંતિકના ગુણો છે. બધા એકાંતિક આમાં
લેશ માત્ર ખોટું નથી, એકાંતિકના ગુણો છે. તો પણ સંત અને હરિજનને મનુષ્ય જેવા દેખે છે. દીવભાવ ના લે, આટલું બધું કરે છે એકાંતિકના ગુણો, પણ હરિભક્તોમાં મનુષ્ય ભાવ લાવે કે આવા છે ને તેવા છે ને. ત્યાં સુધી તેના કોઈ સાધન મોક્ષમાં ઉપયોગી થતા નથી. બીજા બધા બે બેંક છે, એક મોક્ષની બેંક અને આ બીજી બેંક. તો મોક્ષના ખાતેમાં જમે થાય નહીં, એકાંતિક ધર્મને યુક્ત હોય, પણ જો સંતો હરિભક્તોમાં મનુષ્ય ભાવ આવે, દીવ ના જાણે, તો એના કોઈ સાધન આ મોક્ષની બેંકમાં જમે ના થાય. આ બીજી બેંકમાં જમે થાય, વાંધો નહીં, પણ મોક્ષના કામમાં કંઈ આવે નહીં. સંતો ભક્તો મનુષ્ય ભાવને લીધે તેના ગુણ અવગુણ આવ્યા કરે છે, ને ગુણ અવગુણ આવે ત્યાં સુધી તે પાકો સત્સંગી કહેવાય નહીં. ગુણ અવગુણ આવે પાકો છે. તમે આ ધર્મ નિયમ પાળતા હો, ધ્યાન ધારણા કરતા હો, બધું તમે પોતાને પાકા સત્સંગી માનો. કોઈ કહે કે તમે કેવા સત્સંગી, પાકા મહારાજ ના પાડે છે, ના પાડે છે એને કોઈ સાધન. તો જો આ કેટલી આ દીવ ભાવ રાખો ને, એ ટોપમોસ્ટ વસ્તુ છે, અને એનાથી હાઈટ પકડાય. તમે રોકેટ સ્પીડમાં જાઓ, રોકેટ સ્પીડમાં એના કરતા આગળ દીવ ભાવ રાખવામાં. મારા છે દિવ્ય છે જ બધા, મહારાજ કહે છે બધા દિવ્ય છે ને, તમે ના પાડો કેવો ન્યાય. અને આ ભગવાન કેટલા જન્મેના અંતે મળ્યા છે અનજન, અને એ કહે કે આપણે કંઈ કે ના દિવ્ય નથી, લલ્લુ છે, મફતીઓ છે, આવું બધું ભાવ પડે. તે મારે ભગવાનના સંબંધે દિવ્ય ના થાય તો પછી કોના સંબંધે દિવ્ય થશે? એટલે આપણે આ સમજવી, જરાક સમજવી વાત છે. એટલે બધા દિવ્ય, અને મહારાજે કહ્યું છે, મહારાજ શ્રીજી મહારાજે પોતે વાત કરી કે બધાને દિવ્ય જોવા એ બ્રહ્મ વિદ્યા, બધાને દિવ્ય જોવા બ્રહ્મ વિદ્યા. એટલે આટલી સરસ વાત, બુદ્ધાની વાત, અને સમજવી, જરાકમાં સમજાઈ જાય કામ થઈ જાય, નહીં તો કૂટ રાખે. એકાંતિક ધર્મ વિધિ વાતો કરે કૂટે, આમ તમને કાંઈ ન થાય. તો જો આપણે બધાને દિવ્ય જાણવા, નિર્દોષ જાણવા, યોગી આપણે કેટલું ધરડાવ્યું છે, આપણે દરેક નિર્દોષ યોગી આપણે કે પ્રાર્થના, મેળાની પ્રાર્થના, એ શાસ્ત્રી માં તમે નિર્દોષ બુદ્ધિના ભૂખ્યા છો. તમે અમે નિર્દોષ ભક્તો નિર્દોષ જાણશું, તમે પાસે બેસવા દેશો, અને નહીં જાણીએ તો છેટા કરશો. જે એ વાત સજા ઉપરથી સજા કરે, એટલે આ દિવ્ય જાણવા દિવ્ય એમાં જાય છે શું? ભગવાન આજ્ઞા દીવ માનો. જો તમને આવું કહેવામાં આવે કે તમે ગમે એવો ગુનેગાર હોય, અને સરકાર આજ્ઞા કરે કે એને નિર્દોષ જાણવા, તો તમને કરોડ પાઉન્ડ મળશે, કરોડ ડોલર મળશે, તમે જાણો કે નહીં? ગમે એવો ગુનેગાર હોય પણ સરકાર આજ્ઞા કરે કે તમે આને નિર્દોષ જાણવો, તો તમને કરોડ ડોલર મળશે. તો આ મહારાજ કહે છે, મહારાજ કેટલું ઇનામ આપે છે, મોક્ષની વાત કરે, મોક્ષ કરે. તો આપણે આ ચડતો રંગ રાખો, મોટો લખ્યું છે.
સુરત ભાવ, સુરત ભાવ રાખીએ, સમ સુરત ભાવ એકતા. આના ઉપર જવું, બીજો કચરો ભેગો ના કરો, થેલામાં કચરો ભેગો કરી આપે સારા મૂલ્યો, સમ સુરત ભાવ એકતા, નિર્દોષ બુદ્ધિ રાખી, આવા બધા આપણે થેલામાં ભેગો કરવું, હૃદયમાં રાખવું, માથે ચડાવવું. સદાન સાંઈ મહારાજ.